અધ્યાપક મિત્રો તથા વિદ્યાર્થી અને બેન આપ સૌ જાણો છો કે થોડા સમયથી ઇન્ટરડિસિપ્લિનરી ટ્રેન્ડ એ ચાલુ થયો છે જેના ભાગરૂપે આમ તો પોલિટિકલ સાયન્સનો વિષય જેને કહી શકાય એવો પાવર એન્ડ લીડરશીપ વિષય પર મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને આજના આ વ્યાખ્યાન એટલે કે પ્રેઝન્ટેશન નું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આપ સૌ એ પણ જાણો છો કે નેતૃત્વનો ખ્યાલ એ નવો નથી પણ એને જરા વિશદ રીતે વિસ્તૃત વિશ્લેષણ અને એમાં પણ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાનો આજનો અમારો પ્રયાસ રહેશે હું પ્રોફેસર નિલેશ ગઢવી સાયકોલોજી ડિપાર્ટમેન્ટ એમ એન કોલેજ વિસનગરમાં મનોવિજ્ઞાન વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું સ્ટુડિયોમાં આજે મારી સાથે મારા જ સાથી સહાયક ઉર્વીબેન ગોસ્વામી પણ ઉપસ્થિત છે જે પણ આ વિષય પર થોડો પ્રકાશ ફેંકશે આજનો અમારો પ્રયાસ વિશેષ કરીને નેતૃત્વનો અર્થ સ્વરૂપ પ્રકારો અને તેની શૈલીઓ આ વિષય પર વિશદ રજૂઆત અને ચર્ચા કરવાનો રહેશે મિત્રો આપ સૌ એ વાતથી સુવિદિત છો કે સમૂહ જીવનમાંથી જ્યારે આપણે જૂથ જીવન તરફ જઈએ છીએ ત્યારે જૂથ જીવનનું એક સાર્વત્રિક લક્ષણ એટલે નેતૃત્વ આમ આપણો સામાન્ય ખ્યાલ એવો છે કે નેતૃત્વ એ સામાન્ય રીતે માનવ સમુદાયની લાક્ષણિકતા છે પણ મનોવૈજ્ઞાનિક સંશોધનોએ એ પુરવાર કર્યું છે કે નેતૃત્વ એ પશુઓ પક્ષીઓ અને પ્રાણીઓમાં પણ અવશ્ય જોવા મળે છે આપણા સૌનો અનુભવ છે કે આપણે પક્ષીઓને ચણ નાખીએ કે પશુઓને ખોરાક નાખીએ છીએ ત્યારે એ તમામ ઉપસ્થિત પશુઓ પક્ષીઓ કે પ્રાણીઓમાંથી જે વર્ચસ્વ વૃત્તિ વિશેષ ધરાવે છે જે બીજા પર આધિપત્ય ધરાવે છે તે પશુ પક્ષી કે પ્રાણી એ સામાન્ય રીતે અગ્રેસર રહેતું હોય છે અને અન્ય પશુઓ પક્ષીઓ કે પ્રાણીઓને પણ એ ખોરાક લેતા અટકાવવાનો પ્રયાસ કરતું હોય છે તો આ તો થઈ પશુ પક્ષીઓ અને પ્રાણીઓમાં રહેલા નેતૃત્વના ગુણની વાત પણ માનવ સમાજની જો આપણે વાત કરીએ તો એમાં પણ બાલ્યકાળથી જ નેતૃત્વના લક્ષણો સમયે સમયે પ્રગટ થતાં આપણે જોતા હોઈએ છીએ જ્યારે બાળકોમાં રહેલા નેતૃત્વના ગુણની વાત થાય ત્યારે મને એક ઐતિહાસિક પ્રસંગ અત્રે યાદ કરવો ગમશે અને તમારી સાથે શેર કરવો પણ ગમશે મિત્રો એક સમયની વાત છે કે જ્યારે ગામને પાદર કેટલાક બાળકો ભેગા થઈને એક ગેમ રમતા હતા રમતા હતા બધા બાળકો પણ એમાંનું એક બાળક એ ખૂબ જ સભાન સક્રિય અને એથી પણ વિશેષ કહીએ તો અગ્રેસર હતું એ બાળક આ રમત દરમિયાન બાકીના બાળકોને દોરવણી આપતો અને જનરલી સેન્ટરમાં રહેવાનો વધુને વધુ પ્રયાસ કરતો આ જ સમયે ત્યાંથી એક પ્રખર રાજનીતિજ્ઞ ચાણક્ય પસાર થાય છે તે શાંતિથી આ આખી ઘટનાને આ આખા પ્રસંગને આ આખી રમતને નિહાળે છે જેવી બાળકોની રમત પૂરી થાય છે ત્યારે તે જે ડોમિનન્ટ ચાઇલ્ડ હોય છે જે બીજા પર પોતાનો પ્રભાવ જન્માવવાનો પ્રયાસ કરતો હોય છે તેને પોતાની પાસે બોલાવે છે અને પૂછે છે કે બાળક તારે રાજા બનવું છે અને બાળક કહે છે કે હા મારે રાજા બનવું છે તો ચાણક્ય તેને કહે છે કે ચાલ મારી સાથે ચાણક્ય તેને પોતાની સાથે લઈ જાય છે પોતાના રાજનીતિજ્ઞ જ્ઞાનનો કૂટનીતિના જ્ઞાનનો એ બાળકને લાભ આપે છે અને એ બાળક પુખ્ત વયે મોટો થઈને મૌર્ય સામ્રાજ્યનો ખૂબ જ યશસ્વી એવો રાજા બને છે જેને આપણે ચંદ્રગુપ્ત મૌર્યના નામથી ઓળખીએ છીએ તો બાલ્ય બાળકોમાં પણ રહેલા નેતૃત્વના ગુણને એ આપણે જો ઓળખીએ અને એને જો પુરસ્કૃત કરીએ તો એની જે સુષુપ્ત અને ગર્ભિત જે શક્તિઓ છે એ નિખરશે અને એ એક સફળ અને અસરકારક નેતા પણ બની શકશે આ તો થઈ મિત્રો ઇમ્ફોર્મલ એટલે કે અનૌપચારિક નેતૃત્વની વાત પણ નેતૃત્વનો અર્થ અને નેતૃત્વના સંશોધનો પણ થયા છે બંધારણીય રીતે પણ એને પ્રોત્સાહન મળ્યું છે અને એના ભાગરૂપે હવે આપણે આપની સ્લાઇડ પર કેટલીક જે ડેફિનેશન્સ છે નેતૃત્વની એ આપ જોઈ શકો છો મિત્રો ક્રચ ક્રચફિલ્ડ અને બેલાચી નેતૃત્વનો અર્થ વ્યાખ્યા સ્વરૂપે સ્પષ્ટ કરતા જણાવે છે કે નેતા જૂથ કે સંસ્થાનો એવો સભ્ય છે જે જૂથના સભ્યોની પ્રવૃત્તિઓને મુખ્યત્વે પ્રભાવિત કરતો હોય અને જે જૂથ ધ્યેયોની વ્યાખ્યા કરવામાં અને જૂથની વિચારસરણી નક્કી કરવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે મિત્રો આ વ્યાખ્યા એ સાબિત કરે છે કે નેતાનું કાર્ય એ જૂથની પ્રવૃત્તિઓને નિર્ણિત કરવાનું સાથે સાથે જૂથ ધ્યેયોને નક્કી કરવાનું અને જૂથની જે વિચારસરણી છે એને પણ નક્કી કરવામાં નેતાની કેન્દ્રીય એટલે કે મહત્ત્વની ભૂમિકા હોય છે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે જે જૂથ પ્રવૃત્તિમાં નેતા એ કેન્દ્રસ્થાને હોય છે અને જૂથની લગભગ તમામ પ્રકારની જે પ્રોસેસ છે એમાં પણ એ સેન્ટરમાં રહેતો હોય છે અને એ પોતાનો જે પ્રભાવ છે એ સમગ્ર જૂથ પર જૂથના સભ્યો પર જન્માવતો હોય છે આવી જ એક બીજી પણ વ્યાખ્યા આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ જે મેકાયવર અને પેજ નામના સંશોધકોએ આપેલી છે કે નેતૃત્વ એટલે લોકોને પ્રભાવિત કે પ્રેરિત કરવાની એવી શક્તિ કે જે વ્યક્તિમાં સ્થાનથી નિરપેક્ષ રીતે તેના વ્યક્તિગત ગુણોમાંથી પ્રગટ થઈ હોય છે તો મિત્રો આ મેકાયવર અને પેજ નામના સંશોધકોએ આપેલી જે વ્યાખ્યા છે જે વિશેષ તો એ સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે નેતા એ જૂથના સભ્યોને પ્રભાવિત પણ કરે છે અને પ્રેરિત પણ કરે છે એટલે કોઈ નેતા માત્ર ને માત્ર પોતાનો પ્રભાવ જ જો જન્માવતો હોય તો લાંબે ગાળે કદાચ એ અસરકારક નેતા સાબિત ન થાય એવું પણ બની શકે એટલે લાંબા ગાળા સુધી અસરકારક નેતૃત્વ સાબિત કરવા માટે પણ નેતાએ પ્રભાવ પાડવાની સાથે સાથે પ્રેરિત કરવાનો જે કન્સેપ્ટ છે એને પણ ધ્યાનમાં રાખવો પડે છે અને આપણો આઝાદીનો ઇતિહાસ એ વાતની સાબિતી પૂરી પાડે છે જેમાં ઘણા બધા નેતાઓએ જૂથના સભ્યો પર પોતાનો પ્રભાવ તો જન્માવ્યો પણ એક પાછળ એક એવી પેઢી પણ તૈયાર કરી કે જે નેતૃત્વના ગુણોને ખીલવી શકે અને પોતાનું યથાયોગ્ય પ્રદાન એ આપી શકે તો આ બંને જે વ્યાખ્યાઓ છે એ પ્રમુખપણે એ નેતૃત્વના અંદર જે ઇન્ટરનલ જે કન્સેપ્ટ રહેલા છે એનાથી આપણને પરિચિત કરવાનો પ્રયાસ કરે છે મિત્રો આ બધા જે કન્સેપ્ટ છે એ થોડા આપણે પોલિટિકલ બેઝ ઉપર વધારે જોતા હોઈએ છીએ મારે તમને એ પણ જણાવવું જોઈએ કે લીડરશિપનો કન્સેપ્ટ એ માત્ર ને માત્ર પોલિટિકલ લીડરશિપમાં જ રહેલો છે એવું નથી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લગભગ તમામ ક્ષેત્રોમાં લીડરશિપ એ ક્રિએટ થઈ રહી છે બહાર આવી રહી છે અને અસરકારકતાપૂર્વક એ પોતાનું જે પ્રદાન છે એ પણ આપી રહી છે મિત્રો પોલિટિકલ લીડરશીપ સિવાયના ક્ષેત્રોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સંરક્ષણ ક્ષેત્રે આપણને બહુ જ મહામૂલ્ય નેતૃત્વ પ્રદાન કરનાર ડૉક્ટર કલામ સાહેબને પણ આપણે યાદ કરવા જોઈએ જેમણે એક મિસાઇલ મેન તરીકે સંરક્ષણના ક્ષેત્રે લીડરશીપ પૂરી પાડીને એક ઉત્તમ નેતૃત્વનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે જો આપણે સેટેલાઇટ ક્ષેત્રની વાત કરીએ તો ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન ડૉક્ટર કસ્તુરી રંગનને પણ આપણે યાદ કરવા જોઈએ જેમણે ઈસરોના માધ્યમ થકી અવકાશમાં વિશેષ પ્રકારના ઉપગ્રહો છોડીને ભારતને સમગ્ર વિશ્વમાં સંચાર ક્રાંતિના ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન આપ્યું છે એ જ રીતે આપણે અમૂલના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડૉક્ટર કુરિયનને પણ આ તબક્કે યાદ કરવા જોઈએ જેણે શ્વેત ક્રાંતિ એ ગુજરાતને આપી અને ગુજરાત પણ એ પશુપાલનના ક્ષેત્રે એ વધુને વધુ સમૃદ્ધ બન્યું તો ઇન્ડસ્ટ્રીઝનું ક્ષેત્ર હોય સેવાનું ક્ષેત્ર હોય કોઈ પણ ક્ષેત્ર હોય નેતૃત્વની આવશ્યકતા હંમેશા એ રહેતી હોય છે ટૂંકમાં કહીએ તો કોઈ પણ જૂથને જ્યારે પણ અસરકારક રીતે સફળતાપૂર્વક કાર્ય કરવું હોય ત્યારે નેતૃત્વની જે આવશ્યકતા છે એ રહેતી હોય છે મિત્રો આ વ્યાખ્યાઓની ચર્ચા અને સમજૂતી મેળવ્યા પછી કેટલાક એવા સંશોધનોની પણ વાત આ તબક્કે કરી શકાય જેમાં વિશેષ તો નેતૃત્વનું રહસ્ય સમજવા માટે માનસશાસ્ત્રીય કેટલાક અધ્યયનો એ થયા છે જેમાંના એક અધ્યયનને આપણે અહીંયા ધ્યાને લઈશું કે જેમાંથી એવું ફલિત થયું છે કે નેતૃત્વ એ પ્રમુખપણે મુખ્ય ત્રણ ઘટકો પર એ આધાર રાખે છે જેમાં પહેલું ઘટક છે પ્રભુત્વ બીજું ઘટક છે લોકપ્રિયતા અને ત્રીજું ઘટક છે કાર્ય સફળતા એટલે પ્રભુત્વ છે ત્યાં નેતૃત્વ છે લોકપ્રિયતા છે ત્યાં પણ નેતૃત્વ છે પણ એક પ્રખર સંશોધક બી કુપ્પુસ્વામી એમ જણાવે છે કે જો નેતા એ પોતાના કાર્યમાં એટલે કે પોતે હાથ પર લીધેલા કાર્યમાં જો એ સફળ નથી થતો તો પણ એ અસરકારક નેતા એ બની શકતો નથી સાથે સાથે મારે તમને એક એ વાતથી પણ પરિચિત કરાવવા છે કે મિત્રો ફોર્મલી લીડર બનવું એ એક જુદી બાબત છે અને એક વાસ્તવિક લીડર બનવું એ પણ જુદી બાબત છે એટલે ફોર્મલી કોઈ વ્યક્તિને લીડરનો દરજ્જો આપી દેવાથી એ વ્યક્તિ એઝ અ લીડર એ ઇફેક્ટિવ થશે જ એવું આપણે કહી શકીએ નહીં કારણ કે આગળ પણ આપણે મેકાયવર અને પેજની વ્યાખ્યામાં પણ જોયું કે આખરે તો નેતૃત્વ એ વ્યક્તિત્વમાં રહેલા ગુણોથી જ પ્રગટ થતું હોય છે એટલે એ ગાંધીની વાત હોય સરદારની વાત હોય કે કોઈ પણ એવા નેતાની વાત હોય તો એ જો નેતા તરીકે સફળ થયા હોય તો એ માત્ર ને માત્ર એમના પદ હોદ્દા કે સ્થાનને કારણે નહીં પરંતુ એમનામાં નેતૃત્વના જે વ્યક્તિત્વ ગુણો હતા એને જ લીધે એ સફળ થયા છે એવું આપણે કહી શકીએ મિત્રો આ તો થઈ નેતૃત્વના અર્થ અને સ્વરૂપની વાત હવે આપણે નેતૃત્વના જે પ્રકારો છે ક્લાસિફિકેશન ઓફ લીડરશીપ છે એને પણ થોડો જાણવાનો પ્રયાસ કરીશું આપની સ્ક્રીન પર નેતૃત્વનું જે વર્ગીકરણ છે એ જોઈ શકો છો બે પ્રકારના એપ્રોચ આપણે એમાં જોવાના છે જેમાં પહેલો એપ્રોચ છે ભીડના નેતાઓનું ત્રિવિધ વર્ગીકરણ અને એમાં પણ પહેલું સ્વરૂપ છે ભીડનો પ્રતિનિધિ સામાન્ય રીતે આ ભીડનો પ્રતિનિધિ એટલે એવું નેતૃત્વ કે જેમાં માત્ર ને માત્ર એ એક સેતુરૂપ ભૂમિકા ભજવવાનું કામ કરે છે એ માત્ર ને માત્ર ભીડનો રિપ્રેઝેન્ટેટિવ કે જૂથના જે વિચારો છે એ સામેના છેડે જેમની પાસેથી કંઈક મેળવવાનું છે પ્રાપ્ત કરવાનું છે પોતાની વાત રજૂ કરવાની છે એ પક્ષ સુધી પહોંચાડવા માટેનું માત્ર ને માત્ર એક મીડિયમ બનતો હોય છે માધ્યમ બનતો હોય છે બીજો જે પ્રક વર્ગીકરણમાં બીજા નંબરે જે આવે છે એ ભીડને દોરી જનાર તો સામાન્ય રીતે ભીડને દોરી જનાર જે નેતા છે એના લક્ષણોની જો આપણે વાત કરીએ તો એ એક પ્રકારની ચુંબકીય અને સમોહક શક્તિ એ ધરાવતો હોય છે જે વિશેષ કરીને આપણે ગાંધીમાં એ જોયું છે કે જેણે લાખો અને કરોડો લોકોને પ્રભાવિત પણ કર્યા છે અને પ્રેરિત પણ કર્યા છે એટલે ટોટલી ડાયરેક્શન આ પ્રકારના નેતૃત્વમાં એ નેતાનું હોય છે અને જે સમગ્ર માસ છે સમગ્ર જે જૂથ છે એ નેતાને ફોલોઅપ થતો હોય છે તો આવો નેતા એ એક ચુંબકીય અને સમોહક શક્તિ ધરાવતો હોય છે તેવું આપણે કહી શકીએ ત્રીજું જે સ્વરૂપ છે એ છે ભીડની ઈચ્છાઓને મૂર્ત સ્વરૂપ આપનાર તો કેટલાક જે નેતાઓ છે એ ભીડની એટલે કે જૂથની જે ઈચ્છાઓ છે એને મૂર્ત સ્વરૂપ એ આપવાનો પ્રયાસ કરતા હોય છે જેને આપણે ઇસ્યુ રિલેટેડ લીડરશીપ કહી શકીએ ઘણી વખત અચાનક જ કેટલાક એવા ઇસ્યુ ક્રિએટ થાય છે અને ત્યારે જ આ પ્રકારનું નેતૃત્વ એ પ્રગટ થતું હોય છે તો જૂથના સભ્યોનો જે વિચાર છે એને આગળના સ્ટેજ સુધી પહોંચાડવાનું જે કામ છે એને મૂર્ત સ્વરૂપ એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ એ આ પ્રકારના નેતૃત્વમાં એ જોવા મળે છે તો મિત્રો આ થઈ વાત ભીડના નેતાઓના ત્રિવિધ વર્ગીકરણની બીજું એક વર્ગીકરણ જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો એ છે બાટલેટનું વર્ગીકરણ બાટલેટ નામના સંશોધકે નેતૃત્વને આ ચાર સ્વરૂપોમાં કે પ્રકારોમાં એ વહેંચવાનો પ્રયાસ કર્યો છે જેમાંનું પહેલું છે સંસ્થાકીય નેતા મિત્રો આ જે સંસ્થાકીય જે નેતા છે એ સામાન્ય રીતે વિવિધ પ્રકારની જે સંસ્થાઓ છે એને ચલાવતા હોય છે હેન્ડલિંગ કરતા હોય છે એમાં પણ કેટલીક વખત આપણે જોઈએ છીએ કે સંસ્થાનું પદ એ નેતા પરંપરાગત રીતે વંશ પરંપરાગત રીતે પણ મેળવતો હોય છે રાજાશાહીમાં પણ આપણે જોયું છે કે રાજાનો જે પુત્ર હોય એને એ રાજાનું પદ એ મળે તો આ સંસ્થાકીય નેતૃત્વ છે સાથે સાથે બીજા પણ એવા કોઈ કંપનીમાં પણ ચૂંટીને પણ સંસ્થાકીય નેતૃત્વ મળતું હોય છે અને નિમાયેલા નેતા હા તો વિશેષ આપણે ત્યાં વહીવટી નોકરીઓમાં પણ ચીફ ઓફિસર હોય મામલતદાર હોય કે કલેક્ટર હોય તો એમને પણ આપણે સંસ્થાકીય નેતા એ ગણી શકીએ બીજું જે છે વર્ચસ્વીલ અથવા તો આપખુદ નેતા તો સામાન્ય રીતે આ બીજો જે પ્રકાર છે એમાં સેન્ટ્રલાઇઝેશન લીડરશીપનું એ માત્ર ને માત્ર એ નેતા પર કેન્દ્રિત રહેતું હોય છે એ ડોમિનન્ટ હોય છે બીજા બધા પર પોતાનો પ્રભાવ જન્માવતો હોય છે આગળ પણ આપણે આપખુદશાહી અને લોકશાહી નેતૃત્વની જ્યારે વાત કરીશું ત્યારે એવા ઉદાહરણો સાથે ક્લિપ સાથે આપણે એ બધું જોઈશું કે કેવી પેટર્નથી આવા જે નેતાઓ છે એ કામ કરતા હોય છે અને પોતાનું જે વર્ચસ્વ એટલે કે આધિપત્ય એ સમગ્ર જૂથ પર એ જન્માવતા હોય છે વર્ચસ્વશીલ નેતાનો જે પ્રયાસ છે એ સામાન્ય રીતે પોતાને વધુને વધુ પ્રેઝન્ટ કરવાનો અને જે જૂથ છે એને વધુને વધુ ડોમિનન્ટ કરવાનો પ્રયાસ એમનો રહેતો હોય છે જેના થકી એ વધુને વધુ લાંબા સમય સુધી એ પોતાનું ડોમિનન્ટ એ જન્માવી શકે એને એ વિસ્તારી શકે અને લાંબા સમય સુધી એક નેતા તરીકે પોતાની જાતને પોતાના અસ્તિત્વને એ પ્રસ્થાપિત કરી શકે મિત્ર ત્રીજું જે મિત્રો ત્રીજું જે સ્વરૂપ છે એ છે અનુનાયી નેતા જેમાં આપણે મહર્ષિ અરવિંદને પણ મૂકી શકીએ મહાત્મા ગાંધીને પણ મૂકી શકીએ કારણ કે આ નેતાઓએ પોતાના જૂથના સભ્યોને તમામ વિગતોથી પરિચિત પણ કરાવ્યા છે જેને આપણે ટ્રાન્સપરન્સી કહી શકીએ હા નેતૃત્વમાં એક ટ્રાન્સપરન્સીના ગુણની પણ આવશ્યકતા હોય છે નેતા જેવો છે તેવો જ દેખાવો જોઈએ અને નેતા પોતાના જૂથના સભ્યોને એ પોતાના ગણતો હોવો જોઈએ અને પરિણામે સંપૂર્ણપણે નિખાલસપણે પોતાના જે કંઈ વિચારો છે પોતાના જે કંઈ અભિગમો છે અને પોતાની જે કંઈ પ્રક્રિયાઓ છે એનાથી પણ પદ્ધતિઓથી પણ એણે જૂથના સભ્યોને પરિચિત કરાવવાનો જે પ્રયાસ છે એ કરવો જોઈએ તો અનુનાયી જે નેતા છે એ આ પ્રકારનું કામ એ કરતો હોય છે પરિણામે આપણે જોઈએ છીએ કે આવા નેતાઓ એ બહુ મોટા માસ ઉપર બહુ લાંબા સમય સુધી ચીરકાલીન જે અસરો છે એ પણ જન્માવતા હોય છે જે આપણે ગાંધીમાં અને અરવિંદમાં પણ જોયું છે કે ગાંધીને અને અરવિંદને ગયા ઘણા બધા વર્ષો થઈ ગયા છતાં પણ એમના જે સિદ્ધાંતો છે એ આજે પણ વ્યવહારમાં સમાજમાં એ આપણે અનુભવાતા અને એમના જે ફોલોઅર્સ દ્વારા એને વધુને વધુ વિસ્તૃત થતાં આપણે જોઈએ છીએ તો અનુનાયી નેતૃત્વનો પણ ખ્યાલ એ દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થયો છે અને ચોથું જે બાટલેટના વર્ગીકરણમાં નેતૃત્વનો જે પ્રકાર છે એ છે નિષ્ણાત દેતા તો નિષ્ણાત દેતા એ સામાન્ય રીતે હા પોતાના ક્ષેત્રનો એ નિષ્ણાત હોય છે એક્સપર્ટ હોય છે પહેલાં પણ મેં એ વાત